करिए तो अमदावादना राणीप जीएसटी अंडरब्रिजनु काम गुगड़गति चाली रह्यु छे। तंत्रनी लीलियावाड़ी थी कंटाळी जनताए अंडरब्रिज खुल्लो मूक्यो छे। तो छेल्ला चार वर्षथी अंडरब्रिजनी कामगीरी चाली रही छे। रेलवे फाटक परनी कामगीरी पूर्ण, पण बन्ने बाजुनो रोड हजी सुधी बन्या नथी, जेने लईने लोको हालाकी भोगवी रह्या छे। तो विद्यार्थी सहित नोकरियात वर्ग ए भारे परेशान थई रह्यो छे। चोमासामां स्थानिकोने भारे हालाकीनो सामनो करवो पड़े ते प्रकारनी स्थिति छे। त्રાઈમામ जनताए आखरे कंटाळी अने अंडरब्रिज खुल्लो मूक्यो छे। तकलीफ पड़ती थी बराबर, एट अमार सोसायटी मेनमेड होने चालू कराई माटी नखाई, अने स्कूल छोकरो बहु हैरान थो। स्कूल छोकरो बहु ज एटले सखत मेहरबान कर भाजप वाला कोई करता नहीं, कोई थोड़ा घणु सहारो करे। बे महीने थी बंद है, बे महीने थोड़ी बात चालू करी, एक महीनो पछी पाछा बंद कर दो। पछी अमार सोसायटी कंटाळी इंद्र लोक वाला एटले के आ माटी पुराई सरखू कराई दीधु, चालू कराई दीधु, એટલે છોકરાને તકલીફ પડી નહીં। રાણીપ જીએસટી અંડરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ત્રાહિમામ પોકારી ચૂકેલા જે સ્થાનિકો છે તેમના દ્વારા હવે અંડરબ્રિજ જે છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, અને અહીંથી અવર જવર જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ફાટક પરનું કામ જે છે તે કરી દેવામાં આવ્યું છે, પરંતુ રોડ જે છે તે બંને બાજુ નથી બનાવવામાં આવતો, જેના કારણે છેલ્લા ચાર વર્ષથી આ તમામ સ્થાનિકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અને હવે જ્યારે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી, ત્યારે હવે અહીંથી અવર જવર કરવા માટે જ આ તમામ સ્થાનિકો જે છે તેઓ આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે। ચાર વર્ષથી આ કામ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારે કામ પૂર્ણ નથી થતું। રેલવે સ્ટેશન જે છે તે ના દ્વારા પણ કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે અહીં નથી કરવામાં આવી। મહત્વની બાબત એ છે કે હવે આ સ્થાનિકો જે છે તે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને તેમના દ્વારા રોડ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, અહીંથી અવર જવર કાચા રોડ પર કરવી પડે છે, કેમ? બહુ તકલીફ છે, આ રોડ ગોકળ કામ કામ ચાલુ રહ્યું છે, બહુ ટાઈમ લે છે, આ લોકો જલ્દી ચાલુ કરે તો સારું, બરોબર? તો પબ્લિક ને વિદ્યાર્થીઓને હાલાકી બહુ પડે છે। બંધ હતો તો ક્યાં થઈને ફરીને જવું પડે? બલોલનગર થઈને ફરીને અમે આ બાજુ આવતા, ને શોર્ટ રસ્તો એટલે જલ્દી ટાઈમ બચે અને પેટ્રોલના પૈસા બચે પબ્લિકના, ને જલ્દી ઝડપી ચાલુ થાય તો સારું। સ્થાનિકો જે છે તે લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દી કામગીરી પૂર્ણ થાય, પરંતુ કોઈ પણ પ્રકારે કામગીરી જે છે તે વહેલી પૂર્ણ નથી કરવામાં આવતી, અને આ ગોકળ ગતિ એ ચાલી રહેલા કામકાજથી સ્થાનિકો પરેશાન પુકારી ચૂક્યા છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।